विद्यार्थी मित्रों जियोमेट्रिकल कंस्ट्रक्शन सीखी रहा छे आपणे आजना वीडियो में आपणे थ्री सर्कल मेथड द्वारा पेंटागोन केवी रीते बनावो ए शीखीशुं। हूँ मयूर कोलडिया सॉफ्टटेक यूट्यूब चैनल में आपनुं स्वागत करूँ छूं। तो चालो शीखीए। मित्रों आ वीडियो गमे तो लाइक करो, सब्सक्राइब करो और नवा वीडियो ना नोटिफिकेशन माटे बेल आइकन जरूर थी दबावो। तो विद्यार्थी मित्रों वीडियो ना डिस्क्रिप्शन में जे डेटा शीट आपेली छे એમાં પ્રોબ્લેમ નંબર 10 ને આપણે સોલ્વ કરવાના છે, જેમાં 10 નો પહેલો ભાગ છે એમાં થ્રી સર્કલ મેથડ દ્વારા પેન્ટાગોન કેવી રીતે બનાવવાનો એ શીખવાનું છે। તો પ્રોબ્લેમ કઈ આ રીતે આપેલો છે, ડ્રો અ રેગ્યુલર પેન્ટાગોન બાય થ્રી સર્કલ મેથડ હેવિંગ સાઇડ 40 mm। તો એમાં બે પ્રોબ્લેમ છે, એક થ્રી સર્કલ મેથડ દ્વારા છે અને બીજો સ્પેશિયલ મેથડ દ્વારા છે। તો સ્પેશિયલ મેથડ દ્વારા વાળો પ્રોબ્લેમ આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરીશું। અત્યારે આપણે થ્રી સર્કલ મેથડ દ્વારા 40 mm સાઇડ્સ હોય એવો પેન્ટાગોન બનાવવાનું છે। થ્રી સર્કલ મેથડ દ્વારા આપણે માત્ર પેન્ટાગોન બનાવી શકીએ છીએ, એટલે આ એક સ્પેશિયલ મેથડ છે। તો અહીંયા આપણે એક સાઇડ AB જેની લંબાઈ 40 mm છે એવી એક સાઇડ મેં અહીંયા લીધેલી છે। હવે જે રીતે આ મેથડનું નામ છે થ્રી સર્કલ, તો એમાં આ મેથડમાં આપણે ત્રણ સર્કલ ડ્રો કરવાના છે। તો એ વસ્તુ આપણે ખાસ જોઈ લઈએ કે આ ત્રણ સર્કલ જે બનાવવાના છે એ કેવી રીતે બનાવવાના છે। સૌથી પહેલા અહીંયા લાઈન AB બનાવી, એ આપણા પેન્ટાગોનની એક બાજુ છે એટલે એનું માપ આપણે 40 mm રાખ્યું છે। હવે A ને સેન્ટર લેવાનું છે અને AB જેટલી રેડિયસ લેવાની છે અને એક સર્કલ બનાવવાનું છે, સર્કલ નંબર 1 એટલી જ રેડિયસ લેવાનું છે। હવે B ને સેન્ટર બનાવવાનું છે, A સુધીની એટલે AB જેટલી રેડિયસ, અગેન એની રેડિયસ અને એક સર્કલ બનાવીશું, સર્કલ નંબર 2। અહીંયા બે સર્કલ આપણે બનાવ્યા છે, હવે ત્રીજું સર્કલ હવે પછી બનાવીશું। એના પહેલા આપણો સર્કલ નંબર 1 અને સર્કલ નંબર 2 જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે, છેદે છે, એ બે પોઈન્ટને આપણે સેન્ટર તરીકે લેવાના છે એટલે એને નામ આપી દઈએ C1 C2। આ બંને પોઈન્ટને જોડી દઈશું, તો અહીંયા આપણને C1 C2 નામનો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર મળી ગયો। હવે સર્કલ નંબર 3 બનાવવાનું છે, એના માટે જો પેન્ટાગોન ઉપરની બાજુ બનાવવો હોય તો C2 ને સેન્ટર લેવાનું છે, પેન્ટાગોન નીચેની બાજુ બનાવવો હોય તો C1 ને સેન્ટર લેવાનું છે। આપણે C2 ને સેન્ટર લઈને એક સર્કલ બનાવવાનું છે, C2 એ સેન્ટર અને AB જેટલી રેડિયસ, એટલે અહીંયાથી તમે માપશો તો C2 B સુધી રેડિયસ લેવાની છે જે ઓલરેડી AB જેટલી રેડિયસ છે, એક સર્કલ બનાવવાનું છે। તો આ રીતે અહીંયા સર્કલ નંબર 3 આપણે બનાવ્યું છે। હવે આ સર્કલ આપણા પરપેન્ડિક્યુલર બાયસેક્ટરને જ્યાં ઇન્ટરસેક્ટ કરે છે એ પોઈન્ટ એક્ઝેક્ટલી આ પોઈન્ટને આપણે નામ આપી દઈશું P। ખાસ ધ્યાન રાખવાનું છે પોઈન્ટ P એ આપણે 3 નંબરનું જે સર્કલ ડ્રો કર્યું એ અને આપણો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર જ્યાં છેદે છે એને આપવાનું છે। અહીંયા આ મિડ પોઈન્ટને P નામ આપવાનું નથી, આપણે આ પોઈન્ટનું કામ છે। જનરલી 30% વિદ્યાર્થીઓ એક્ઝામમાં ભૂલ કરતા હોય છે, આ પોઈન્ટને P આપવાનું છે, જનરલી આ પોઈન્ટને આપી દેતા હોય છે ક્યારેક ક્યારેક, તો એ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે। એ જ રીતે આપણા સર્કલ નંબર 1 અને 2 ને આ સર્કલ જ્યાં છેદે છે એ પોઈન્ટને પણ નામ આપી દઈએ, પોઈન્ટ Q અને P ને જોડતી એક લાઈન બનાવવાની છે। એ જ રીતે R અને P ને જોડતી લાઈન બનાવવાની છે। તો QP લાઈન અહીંયા આપણા સર્કલને જ્યાં છેદે છે એ પોઈન્ટ આપણો પેન્ટાગોનનો એક એન્ડ પોઈન્ટ છે। એ જ રીતે RP આગળ જઈને આપણા સર્કલને જ્યાં છેદે છે એ આપણો એક એન્ડ પોઈન્ટ છે। તો આપણે પાસે બે એન્ડ પોઈન્ટ આપણને મળી ગયા છે। હવે છેલ્લો એન્ડ પોઈન્ટ મેળવવા માટે અહીંયા જે આપણને પોઈન્ટ મળ્યો છે એને સેન્ટર લેવાનું છે, AB જેટલી રેડિયસ લેવાની છે, અગેન આપણા બાજુના માપ જેટલી રેડિયસ લેવાની છે, અહીંયાથી ચાપ મારવાની છે। તો અહીંયા આપણો જે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર છે એના પર એ ચાપ આપણને મળશે, એ પોઈન્ટ મળશે। હવે અહીંયાથી એકવાર વેરીફાઈ કરીએ તો એ પોઈન્ટ એક્ઝેક્ટ ત્યાં જ મળે છે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર પર, એનો મતલબ આપણો ડ્રોઈંગ પરફેક્ટ છે। તો હવે આપણને પાંચમો પોઈન્ટ પણ મળી ગયો છે, હવે પોઈન્ટને નામ આપી દઈએ AB C D। આ દરેક પોઈન્ટને જોડીને પેન્ટાગોન બનાવી લેવાનું છે। તો અહીંયા આપણો પેન્ટાગોન તૈયાર છે, આપણે એની બાજુનું ડાયમેન્શન કોઈ પણ એક જગ્યા પર બતાવી દઈએ।
તો મિત્રો આ થ્રી સર્કલ મેથડ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે, વારંવાર પૂછાતી હોય છે. તો આ રીતે આપણે રેગ્યુલર પેન્ટાગોન થ્રી સર્કલ મેથડ દ્વારા બનાવી શકીએ છીએ.